वैष्णवजनतो ઓગણીસો બત્રીસની સાલમાં બાપુને અંગ્રેજ સરકારે યરોડા જેલમાં રાખ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ પણ બાપુ સાથે જેલમાં હતા બાપુ માટે ખજૂર ધોવાનું કામ સરદારશ્રીએ માથે લીધું હતું એક દિવસ સરદારે બાપુને પૂછ્યું બોલો આજે કેટલા ખજૂર લઉં બાપુ કહે પંદર બાપુ થોડા વધારે ખજૂર ખાય તો સારું એ હિસાબે સરદારે પૂછ્યું પંદરમાં અને વીસમાં ફેરશું એ સાંભળી બાપુ હસતાં હસતા કહે ત્યારે દસ રાખો કારણ તમારે હિસાબે દસમાં અને પંદરમાં પણ ફેરશું દેશને સ્વરાજ આપવા અંગે વિચારણા કરવા આવેલા કેબિનેટ મિશનના સભ્યો બાપુ વગેરે નેતાઓ સાથે ગંભીર ચર્ચા કરતા હતા એ મિશન સાથે પાર્લામેન્ટના એક સ્ત્રી સભ્ય શ્રીમતી નિકોલ પણ હતા તેમણે જોયું કે રાજકારણની ગંભીર ચર્ચાઓથી વાતાવરણ ભારે ભારે થઈ ગયું હતું એટલે તેમણે હળવાશ લાવવા બાપુ સાથે કુટુંબની વાતો ઉપાડી શ્રીમતી નિકોલે બાપુને પૂછ્યું મિસ્ટર ગાંધી તમારે દીકરીઓ કેટલી બાપુ તો હતા સૌના બાપુ એટલે બાપુ હસતાં હસતાં કહે મારે તો એક લાખ દીકરીઓ છે કેમ જવાબથી સંતોષ થયો ને લાખ દીકરીઓના બાપુ તરફ જોઈને શ્રીમતી નિકોલ મરક મરક હસતા રહી ગયા બાપુએ સાબરમતી આશ્રમમાં કાચું અનાજ ખાવાનો પ્રયોગ કરવા માંડ્યો હતો આ વાતની મદ્રાસમાં રહેતા એક અન્નશાસ્ત્રીને જાણ થઈ એટલે તે એકવાર બાપુ પાસે આવીને અન્નશાસ્ત્ર અંગેના પોતાના વિચારો દર્શાવવા લાગ્યા એક દિવસ રાતને સમયે બાપુ પોતાની કુટીરના આંગણામાં ખુલ્લામાં ખાટલા પર સૂતા હતા બા તેમના માથા પર તેલ ઘસતા હતા પહેલાં અન્નશાસ્ત્રી અને બીજા આશ્રમવાસીઓ પાસે પાસે બેઠા હતા પહેલાં અન્નશાસ્ત્રીએ અનાજના વિવિધ પ્રયોગોની વાત કરવા માંડી વાત કરતાં કરતાં એમણે કહ્યું બાપુ દૂધ કંઈ મનુષ્યનો ખોરાક નથી માતાનું દૂધ એ જ મનુષ્યનો સ્વાભાવિક ખોરાક છે આપ બકરીનું દૂધ લો છો એ પણ બરાબર નથી પશુનું દૂધ પીવાથી માણસમાં પશુના ગુણ આવે છે બાપુનો સુવાનો વખત થવા આવ્યો હતો એટલે બાપુએ મદ્રાસીભાઈની વાત અવળે પાટે વળી ગયેલી જોઈને ખડખડાટ હસી પડ્યા અને સૂવા માટે પગ લંબાવતા અને ચાદર ઓઢતાં બોલ્યા હા તમે ખરું કહો છો જુઓ બકરીનું દૂધ પીવાને લીધે મને શીંગડા ઉગવા લાગ્યા છે હવે તમે લોકો બધા ભાગો નહીં તો હું શીંગડા મારીશ એ સાંભળીને પહેલાં મદ્રાસી ભાઈ અને બીજા બધા ખડખડાટ હસી પડ્યા અને ત્યાંથી જવા માટે ઊભા થયા બાપુના જન્મદિને દિલ્હીમાં બાપુને થેલી અર્પણ કરવાનો સમારંભ યોજવામાં આવ્યો સારી એવી રકમ થેલીમાં ભેગી થઈ બાપુની નજીક સરોજીની નાયડુ બેઠા હતા તેઓ બાપુ સાથે અવારનવાર વિનોદ કરવાનું ચૂકતા નહીં એટલે તેમને બાપુ સાથે વિનોદ કરવાનું મન થયું તેઓ હસતા હસતાં થેલી હાથમાં લઈને બાપુને કહેવા લાગ્યા બાપુ આ થેલી હું આપને ના આપું અને એ લઈને અહીંથી નાસી જાઉં તો તમે શું કરો બાપુ પણ સરોજીની દેવીથી ઉતરેવાનું હતા તેઓ પણ વિનોદને આગળ વધારતા બોલ્યા હું જાણું છું કે તમે એમ કરવાને શક્તિમાન છો એ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા